गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज अपना लेक्चर में BSM 3 मुख्य गुजराती कवि पन्नालाल पटेल वीणेली नवलिकाओ जोईए छे, त्यारे आज अपनी त्रीजी जे नवलिका छे खाली फेरो, एना विषे जोईए। तो खाली फेरो छे ए नाम शू काम पड़ू, फेरो अने पण खाली एम कोई पण वस्तु न लई आवे एवुं थयुं। चलो आपणे जोईए तो आ खाली फेरो नामनी जे नवलिका छे ई द्विकेंद्री छे, एमां बे केन्द्रो छे। आजे द्विकेंद्री नवलिका छे ने ए प्रभावान्वित छे, एनो प्रभाव पड़े छे बे केन्द्रोमां, अने बे केन्द्रोमांथी कोई पण वस्तु मेळवी नथी शकाती, એટલે એ નંદવાય છે, ઘવાય છે, અને ત્યારે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે। ખાલી ફેરો નવલિકા છે એમાં વાર્તા નાયક જે છે એ બંગડી વેચવાવાળો છે, એનો મુખ્ય વ્યવસાય જ બંગડી વેચવાનો છે। એક લાકડીમાં 3-4 બંગડીના જુડા રાખી અને તે દરેક ગલીઓ જે છે, લતાઓ છે, શેરીઓ છે, એમાં ફેન્સી બંગડી, ફેશનેબલ બંગડી, બંગડીનો જે વ્યવસાય કરે છે એ ચાલુ કરે છે। આજે બંગડી વેચતા એક ખાસ પ્રકારની બંગડીનો આગ્રહ રાખે છે। એક સ્ત્રી છે, એ આ ફેરિયાવાળા બંગડી વેચવાળો વ્યક્તિ છે એને જોઈ અને શેરીમાંથી બૂમ પાડે છે, અને સ્વાભાવિક રીતે આ ફેરિયાવાળો એને બંગડી વેચવી છે એટલે ઓલી જે નાયિકા છે સ્ત્રી એ બોલાવે છે, એટલે નાયક ત્યાં જાય છે। પેલી જે સ્ત્રી છે ને એ સરસ મજાનું મનમોહક એનું રૂપ છે, એના સરસ મજાના પોશાક છે, આ રૂડું રળિયામણું મુખ જોઈ અને આ બંગડી વેચવાવાળો ફેરિયાવાળો વ્યક્તિ છે ને એનાથી પ્રભાવિત થાય છે, એક પ્રકારનું એના તરફ આકર્ષણ થાય છે। ફેરિયાવાળાએ જાત જાતની નવી નવી ડિઝાઇનની બંગડીઓ બતાવી, છતાંય ઓલી સ્ત્રી છે એને એક પણ બંગડી છે એ ગમતી નથી। ફેરિયાવાળો છે એ પૂછે છે કે તમારે કેવી બંગડી જોઈએ, હું તમને એ બંગડી લઈ આવી આપીશ। સ્ત્રી છે હસતા હસતા ઘરમાં જતી રહે છે, ફેરિયાવાળો એની બધી બંગડીઓ પેક કરતા, એની જે લાકડીમાં બધી બંગડીઓ રાખતા, હાલતા હાલતા સ્વાભાવિક રીતે બોલી ઉઠે છે કે તમારી પાસે કોઈ એવી બંગડી હોય તો મને બતાવો, હું પાછી વખત આવીશ ત્યારે તમારા માટે એ બંગડી લેતો આવીશ। ઓલી સ્ત્રી છે હાસ્ય કરતી કરતી અંદરથી એને જે બંગડી જોઈતી હતી એવી બંગડી લઈ આવી અને ફેરિયાવાળાને બતાવી કે ભાઈ મારે આ બંગડી જોઈ છે, તમારી સરસ મજાની આટલી બધી બંગડીઓ છે પણ મારે તો આ જ બંગડી જોઈએ। ફેરિયાવાળાએ ફરી પાછું એનો ફેરિયામાં જેટલી બંગડીઓ હતી એ બતાવી, નવી નવી બંગડી બતાવી, કાચવાળી બતાવી, પણ પેલી સ્ત્રી છે એને તો એક જ પ્રકારની બંગડી જોતી હતી। એને ફેરિયાવાળાને કીધું કે તમે મને આવી બંગડી લાવી આપશો। આ સ્ત્રીથી એકદમ આકર્ષિત થયેલો આ ફેરિયાવાળો છે ને એણે એકાએક હા પાડી દીધી કે હા હું તમારા માટે આવી જ બંગડી લઈ આવીશ। સ્ત્રીએ કીધું કે મને આ બંગડી છે ને વહેલામાં વહેલી તકે જોઈએ। ફેરિયાવાળાએ કીધું કે હું કાલે જ આવીશ ને તમારા માટે આવી જ બંગડી લેતો આવીશ। સ્ત્રી છે ને આ બંગડી માટે એકદમ ખુશ થઈ ગઈ। સ્ત્રીએ ફેરિયાવાળાને કીધું કે કેટલાય ફેરિયાવાળા દરરોજ આવે છે, નવી નવી બંગડીઓ બતાવે, પણ આવી બંગડી બતાવું છું ને તો હા લાવશું, હા લાવશું એમ કરી અને ફરી પાછા તો આવતા જ નથી। બપોરનો સમય છે, ફેરિયાવાળો જ્યારે ઊભો થાય છે ને પેલી સ્ત્રીના ઘરેથી, ત્યારે એની બાજુમાં એક કારખાનું છે અને કારખાનામાં 12 વાગ્યાની વિસલ વાગે છે, એટલે ફેરિયાવાળાને અને ઓલી સ્ત્રીને બેને જાણ થાય છે કે બપોરના મધ્ય બપોર થયા એટલે 12 વાગ્યા છે। પેલી સ્ત્રી છે ફેરિયાવાળાને જાતા જાતા કહે છે કે કાલે પણ આ જ સમય આવજો હો, આની પહેલાં પણ ન આવતા અને આ સમય પછી પણ ન આવતા, રાઈટ 12 વાગે આવજો એમ। એટલે આ સાંભળી અને ફેરિયાવાળો છે એને આશ્ચર્ય થયું કે આ સ્ત્રી છે મને કેમ 12 વાગે જ કહી છે, એની પહેલાં પણ નહીં ને એના પછી પણ નહીં એમ। આ બધું જાણતો વિચારતો સમજતો ફેરિયાવાળો ચાલવાનો પ્રયત્ન કરે છે, પણ ઓલા સ્ત્રીનું આકર્ષણ એને રોકી રાખે છે, એના ઘરની
બાજુમાં એ કેટલી વખત ઊભો રહ્યો, એને જવાની ઈચ્છા નથી થતી. સ્ત્રી છે એકદમ બંગડી મળશે એવી ખુશીથી હરખાતી સ્મિત આપતી એ અંદર પાછી ચાલી જાય છે. એના ઘરના બારણા બંધ થઈ જાય છે, છતાંય આ ફેરિયાવાળો છે એ ઓલી સ્ત્રી જે છે એનું આકર્ષણ છે ને એના તરફ વધારે ને વધારે ખેંચાતો જાય છે. પણ ના છૂટકે એ ફેરિયાવાળાને એ ઘર છોડીને આગળ જવું પડ્યું. એ ફેરિયાવાળો બંગડીની બૂમ પાડતો જાય છે અને એમાં એક બીજા ઘરમાંથી અવાજ આવે છે કે ઊભા રહેજો એમ. ફેરિયાવાળાની ઈચ્છા નથી એ સ્ત્રીના ઘર પાસે ઊભા રહેવાની. એને તો બસ આજે પેલી સ્ત્રી એકદમ આકર્ષિત એના તરફ છે, એ સ્ત્રીની બંગડીમાં જ રસ હતો. બીજા નંબરની સ્ત્રીએ બૂમ પાડી, બંગડીઓ જોઈ અને એનો ભાવ મૂલ્ય છે એ કરવા લાગી. ફેરિયાવાળાને પૂછે છે કે આ બંગડીના કેટલા એમ. ફેરિયાવાળો એને કહે છે કે આ બંગડીના 8 આના. સ્ત્રી છે ભાવ કરાવે છે કે આ 5 આનામાં આપ તો હું બંગડી લઉં. પણ ફેરિયાવાળાને આ સ્ત્રીને બંગડી વેચવામાં કોઈ ઈચ્છા નથી એમ. પેલી સ્ત્રીનું જે આકર્ષણ છે એ આ સ્ત્રીમાં કેમ નથી એમ. ફેરિયાવાળો છે ઓલી સ્ત્રી છે ને 5 આનામાં બંગડી વેચતો નથી અને ચાલતી પકડે છે. આજે એને બીજી કોઈ શેરીમાં જવાની ઈચ્છા નથી થતી. એને પોતાની જે ઓરડી જે રૂમ રાખીને રહે છે ત્યાં વેલો જતો રહે છે અને જમવાનો પ્રયત્ન કરે છે પણ જમવું ભાવતું નથી. સાંજે પથારીમાં પડ્યા પડ્યા વિચારોના વમણમાં ખોવાઈ જાય છે. ઊંઘવાનો પ્રયત્ન કરે છે પણ ઊંઘ પણ નથી આવતી. એને જે બંગડીવાળી સ્ત્રીએ મંગાવેલી બંગડી અને એ સ્ત્રી એના તરફ જે આકર્ષણ થાય છે, એનું રૂપ જોઈને જે મુગ્ધ બની ગયેલો આ ફેરિયાવાળો છે એના તરફ એકદમ આકર્ષિત થાય છે. એને જલ્દી બીજી સવાર ક્યારે પડે અને ફરી પાછી એ બંગડી મંગાવેલી જે સ્ત્રી છે યુવતી એના ઘર પાસે જવાનો મોકો ક્યારે મળે ને એની રાહ જોતો હતો. આવા વિચારોમાં જે ગૂંચવાયેલો ફેરિયાવાળો છે એ બીજા જ દિવસે ફરી પાછો એકદમ એની જે ક્રિયા છે બંગડી વેચવા એ નીકળી જાય છે. પણ એને આજે બીજા કોઈ પણ લતામાં બંગડી વેચવાનો કોઈ પણ રસ નથી જાગતો. હજી તો બપોરના 10-11 વાગ્યા, ત્યાં તો એકદમ થાકી પાકીને રાહ જોવા માંડે છે કે ક્યારે 12 વાગે. 12 વાગ્યા પછીનો 12 વાગ્યાનો જે કારખાનામાં પડેલી વિસલનો જે સમય છે એ સમયે મારે બંગડી દેવા જવાનું છે. એની પહેલાં પણ નથી જવાનું ને એના પછી પણ નથી જવાનું. આપેલો સમય છે ત્યારે જવાનું છે, તો આટલો બધો સમય હજી હું શું કરીશ. એ જેમ તેમ કરી અને બાજુની જે શેરીઓ છે એમાં માંડ 1.5-2 કલાક છે એ આટાફેરા કરી અને બંગડી વેચાય કે ન વેચાય એનાથી એને કાંઈ ફેર નહોતો પડતો આજે. પણ એને જલ્દી ઓલી સ્ત્રી છે એનું જે રૂપ છે એનું જે આકર્ષણ છે એની ભવ્યતા એ જોવા માટે એકદમ ઉત્સાહિત થાય છે. જેવી કારખાનામાંથી વિસલનો અવાજ આવે છે એ ફેરિયાવાળો એ સ્ત્રી એના ઘર પાસે પહોંચી જાય છે અને એકદમ ખુશ થાય છે. શું કામ ઓલી સ્ત્રી પણ ફેરિયાવાળાની રાહ જોઈ અને જાણે ઘરના જે ટોડલા પાસે એકદમ પૂતળાની જેમ ટંકાયેલી ઊભી હોય એવી લાગે છે. એટલે બંગડી લેવાવાળી સ્ત્રી પણ ફેરિયાવાળાની રાહ જોઈ અને ઊભી હોય છે. આ જોઈ અને બંગડી લેવાવાળી સ્ત્રી અને ફેરિયાવાળો બંગડી વેચવાવાળો આ બંને એકદમ ખુશ થઈ જાય છે. સ્ત્રી એટલા માટે ખુશ થાય છે કે મેં જે બંગડી મંગાવી હતી એ બંગડી મને આજે મળી જશે. અને ફેરિયાવાળો એટલા માટે ખુશ છે કે આ સ્ત્રીનું આકર્ષણ કેવું છે. બંને જે ખુશ થાય છે, ફેરિયાવાળો બધી બંગડીઓ બતાવે છે. સ્ત્રી છે નિરાશ થઈ જાય છે કે તમે મેં મંગાવેલી બંગડી નથી લાવ્યા એમ. ફેરિયાવાળો સરસ મજાનું સ્મિત કરી અને પોતાના ગજવા એટલે ખિસ્સામાં મૂકેલી આ સ્ત્રી માટે લઈ આવેલી જે બંગડીઓ છે ને એ સરસ મજાનું પડીકું ખોલી અને ઓલી સ્ત્રીના હાથમાં આપે છે કે આ 2 જોડી બંગડી તમારા માટે હું લાવ્યો. સ્ત્રી સરસ મજાની કાચની ખૂણાવાળી અને જે મંગાવેલી બંગડી હતી એ જોઈ અને એકદમ ખુશ થઈ જાય છે. એ સ્ત્રી છે એ પોતાના હાથમાં બંગડીઓ રમાડે છે, હાથમાં બંગડીઓ લઈ અને જોઈ છે ને એને જોઈ અને ફેરિયાવાળો એકદમ ખુશ થાય છે. સ્ત્રીના ચહેરા ઉપર જે સરસ મજાનું સ્મિત જોઈ અને ફેરિયાવાળો છે એકદમ આનંદિત થઈ જાય છે. સ્ત્રી છે એ પોતાના સાડીના જે પાલવમાંથી પૈસા આના છે એ છોડી
ફેરિયાવાળાના હાથમાં મૂકે છે. ફેરિયાવાળો ઓલી સ્ત્રીને કહે છે કે તમે આ બે જોડી બંગડી રાખી લો એમ. સ્ત્રી કહે છે કે ના ના, મારે આટલી બધી બંગડીની જરૂર નથી, મારે તો ખાલી એક જ બંગડી જોતી હતી, પણ એક બંગડી ન આવે એટલા માટે મારે આ બે બંગડી એટલે એક જ જોડ જોઈએ છે, મારે બીજી જોડી નથી જોતી એમ. આ બીજી જોડી તમારી તમારી પાસે રાખો. ફેરિયાવાળો ઉત્સાહિત એને ફરી પાછો કહે છે કે રાખી લો ને એમ, આ બંગડી તૂટી જાય ત્યારે તમને જ કામ આવશે, વળી પાછી મળે કે ન મળે. પણ સ્ત્રી એને ફરી પાછો જવાબ આપે છે કે ના, મારે તો એક જ બંગડી જોઈએ. આ સાંભળીને ફેરિયાવાળો છે એ એક બંગડીના ચાર આના લઈ અને બંગડી એમને આપી અને એકદમ ખુશ થતી ઓલી સ્ત્રી છે અંદર જવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રી છે એને પોતાની મનપસંદ બંગડી મળે છે એટલા માટે એકદમ ખુશ થઈ જાય છે. એને એ પણ ભાન નથી રહેતું કે મારા ઘરના બારણા પાસે હજી ઓલો ફેરિયાવાળો છે એમ જ બેઠો છે. સ્ત્રી છે એ બંગડીઓને હાથમાં રમાડતી રમાડતી જોતી જોતી એના ઘરની અંદર જતી રહે છે. અને આ સ્ત્રી જે ફેરિયાવાળા પાસેથી બંગડી લે છે એ ફેરિયાવાળાને હજી પણ આ સ્ત્રીના ઘર પાસેથી જવાની ઈચ્છા નથી થતી. આ ફેરિયાવાળાને એવું થાય છે, આજે પહેલી વાર સ્ત્રી છે એ ફેરિયાવાળાને જતા જતા એવું કહે છે કે આવજો એમ. પણ ફેરિયાવાળાને આજે સ્ત્રીએ લીધેલી બંગડી અને સ્ત્રી એમ કીધું છે કે હવે મારે કોઈ પણ પ્રકારની બંગડી નથી જોતી એમ. ફેરિયાવાળો જતા જતા કહે છે કે તમારે પાછી કોઈ બીજી બંગડી જોતી હોય ને તો મને કહેજો, હું આપીશ એમ. પણ સ્ત્રી શું કહે છે કે ના, મારે આ જ બંગડી જોતી હતી, હવે મારે આજ પછી બીજી એ કંઈ બંગડી જોતી જ નથી એમ. એટલે એનો મતલબ એ કે હવે મારે ક્યારેય કોઈ પણ પ્રકારની બંગડી છે ખરીદવી જ નથી, આ એક જ બંગડી જોતી હતી જે તમે મને લાવી આપી. સ્ત્રી છે ને એ ફેરિયાવાળાને વાત કરે છે કે અમે અમદાવાદથી રહેવા આવ્યા ને એના 4 મહિના થયા છે, 4 મહિનાથી હું આ બંગડી ગોતતી હતી પણ મને આ બંગડી છે ક્યાંયથી મળી નથી, આજે તમે મને લઈ આવીને આપી છે. તો ફેરિયાવાળો છે ને યાદ આવે છે કે હું તો 2 વર્ષથી અહીં કામ કરું છું સિટીમાં, આ શહેરમાં 2 વર્ષથી હું મારું વતન છોડીને અહીંયા કામ કરવા માટે આવ્યો છું. હવે એને આ સ્ત્રીને જોઈને અચાનક એના ગામમાં રહેલી એની પ્રેમિકા કહીએ કે જે પણ એના વચ્ચેનો જે પ્રણય સંબંધ છે એને ઓચિંતાનો યાદ આવે છે. આ સ્ત્રી છે એના પ્રણય જીવનની વાત સાંભળી, એના અને એના પતિનો પ્રેમ કેવો છે, બેનો સંબંધ કેવો છે એ સાંભળી અને આ ફેરિયાવાળો છે ને એના હૃદય છે ને ઘવાઈ જાય છે. શું કામ? પણ સાથે પોતાના એવા અનુરાગના દિવસો યાદ આવતા, 100 માઇલ દૂરની એક વિધવાનો ચહેરો યાદ આવતા એ ગામ ભણી વળી ગયો. આ સ્ત્રી અને એનું લગ્ન જીવન સુખી છે એ જોઈ અને એને દુઃખ થાય છે કે આ સ્ત્રી છે હવે મને ક્યારે જોવા નથી મળવાની એમ. છતાંય ઘણા બધા દિવસો સુધી આ ફેરિયાવાળો છે ન આવવું જોઈએ, જે સ્ત્રીને બંગડીની જરૂર નથી એના ઘર પાસે આપણે ન જવું જોઈએ, છતાંય આ ફેરિયાવાળો દરરોજ સવારે એકવાર આ સ્ત્રીના ઘર પાસે આવી અને ફેન્સી બંગડી ફેશનેબલ બંગડીની બૂમ પાડે છે અને આ સ્ત્રીને જોવા માટે અધીરો બને છે. એકવાર એવું બને છે કે ફેરિયાવાળો જ્યારે આ સ્ત્રીના ઘર પાસે બંગડીઓ વેચવા માટે આવે છે ને, એના ઘર બારણા પાસે આવી અને રાડ પાડે છે કે ફેન્સી બંગડી, ત્યારે ઓચિંતાના ઘરનો દરવાજો ખુલ્લો, ફેરિયાવાળો હરખાય છે પણ એનો હરખ છે ને નિરાશામાં બદલાઈ જાય છે. ઈ બૂમ પાડે કે ફેન્સી બંગડી, ત્યાં તો દરવાજો ખુલ્લો ને દરવાજામાંથી એક પુરુષ બહાર નીકળ્યો અને આ જે ફેરિયાવાળો છે એને ગાળો આપવા માંડ્યો કે આ લોકો જેને કાંઈ કામ ધંધો નથી સવારના પોરમાં બંગડીઓ વેચવા માટે આવી જાય છે અને આ બાયો છે એને કાંઈ ખબર પડે છે એમ. એનો પતિ એટલે કે હું આખો દિવસ કારખાનામાં કામ કરું છું, માન 8 આના કમાઉં છું, એમાં એને 5 આનાની તો બંગડી લઈ લીધી. 8 આના એટલા માટે સાચવીને રાખતા હતા કે ઘરનો જે સામાન છે એ આવી જાય અને અહીંયા સિટીમાં રહેવાની સગવડ મળી જાય, પણ એમાં આ બેવકૂફે 5 આનાની તો બંગડી લઈ લીધી. એક રીતે છે એ ફેરિયાવાળા છે એને પણ ગાળો ભાંડે છે, ગાળો આપે છે અને એની સ્ત્રી પ્રત્યે પણ એકદમ ગુસ્સો વ્યક્ત કરે છે. આ જોઈ અને ફેરિયાવાળાને એકદમ આઘાત લાગે છે અને એનો ઘર છોડીને તરત બીજી શેરીમાં જાય છે. આ જોઈ કે આ સ્ત્રી છે એ ખુશ છે કે દુઃખી,
આ એના પતિ હારે આ પુરુષ હારે એ સુખી છે કે દુઃખી એનો વિચાર કરતાં કરતાં એ બીજી શેરીમાં જાય છે. ત્યાર પછી એ કોઈ દિવસ એ સ્ત્રી જે છે એના ઘર પાસે આવ્યો નથી. એક દિવસ ઓચિંતાનું એવું બને છે કે એકાએક એ શેરીમાં ચડી વળે છે અને મોટેથી બૂમ પાડવાને બદલે એનું સ્ત્રીનું ઘરનું બારણું ખુલ્લું હતું એટલા માટે શાંતિથી સ્ત્રીના બારણા પાસે જઈને પૂછે છે કે તમારે બંગડી લેવી છે. સ્ત્રીના મુખ ઉપર પહેલાં જ બંગડી મળી ત્યારે જે હર્ષ ખુશી હતી એવો હર્ષ છે ને આજે ફેરિયાવાળાને જોવા નથી મળતો એમ. સ્ત્રીને પૂછે છે કે કેમ, કંઈ બન્યું છે એમ. સ્ત્રી છે એ ના પાડે છે કે ના ભાઈ કાંઈ નથી બન્યું એમ. પૂછે છે કે તમારે કઈ પ્રકારની બંગડી જોઈએ છે, આજે તો હું સરસ મજાની બંગડી લાવ્યો છું. તો ઓલી સ્ત્રી છે એ દુઃખી થઈને કહે છે કે ના મારે તો એક જ બંગડી જોતી હતી, હવે તો એ બંગડી પહેરાશે કે નહીં પહેરાય એમ. આ સાંભળીને ફેરિયાવાળાને એકદમ દુઃખ થાય છે અને જ્યાં એ સ્ત્રી બેઠી હોય છે ને એની સામે બારણામાં એક પુરુષ બેઠો હોય છે. એ પુરુષની હારે એકદમ હર્ષ ઉલ્લાસથી વાતો કરતી હોય છે, પણ બંગડી વિશે આટલી બધી વિચિત્રતાથી વાત કેમ કરે છે. જતા જતા ફેરિયાવાળાના પગ તો બારણાની બહાર પડે છે, પણ એના કાન છે ને ઘરમાં ઓલી સ્ત્રી અને પુરુષ શું વાતો કરે છે ને એનામાં પડે છે. સ્ત્રી પુરુષ છે સ્ત્રીને કહે છે કે તારો આ ભાવ તો બગડ્યો એમ, આ બંગડી તું પાછી ક્યારે પહેરી શકીશ એમ. અને સ્ત્રી છે એવું કહે છે કે મારો ભાવ છે એ જેવો છે એમ, આવતા ભાવમાં ભેગા થાશું આપણે તો તારી આપેલી બંગડી પહેરશું. એટલે હવે ખરેખર ફેરિયાવાળાને ખબર પડે છે કે આ સ્ત્રી છે ને એના પતિથી ખુશ નથી, પણ આજે બીજો પુરુષ છે એનો પ્રેમી એની હારે રહેવા ઈચ્છે છે, પણ હવે એ શક્ય નથી. આમાં ફેરિયાવાળાને જે આઘાત લાગે છે કે હું તો બધી જગ્યાએથી ખાલી રહ્યો, શું કામ આજે સ્ત્રીના ઘર પાસે બંગડી વેચવા આવ્યો છતાં કોઈએ બંગડી નથી લીધી, એટલે એ ફેરો પણ એનો ખાલી ગયો. અને આ સ્ત્રી પ્રત્યેનું એનું જેટલું પણ આકર્ષણ હતું ને એ આકર્ષણ પણ હવે આજે સાવ ઓછું થઈ ગયું, સાવ ભગ્ન થઈ ગયું. આવા દિવસોમાં એને વર્ષો પહેલાં એના વતનમાં રહેતી એક વિધવા સ્ત્રી છે એનો ઓચિંતાનો ચહેરો યાદ આવે છે અને જલ્દી જલ્દી ઘરે જાય છે, એના જે રૂમે જાય છે, ઓરડીએ જાય છે અને વિચાર કરે છે અને ઘડિયાળમાં જુએ છે તો હજી તો પોણો વાગ્યો હોય છે. એટલે એ જલ્દી પોતાનો ફટાફટ સામાન બાંધી અને રેલવે સ્ટેશને પહોંચવા જતો હોય છે કે જલ્દી હું મારા ગામ વતન જાઉં અને મારી જે વિધવા ગામમાં રહેતી જે વિધવા યુવતી હતી એના પ્રત્યે એને પ્રણય સંબંધ જે પ્રેમ થાય છે એ બેનો પ્રણય પાંગરે છે. આજે એને યાદ આવે છે કે હું જલ્દી જઈ અને એની હારે લગ્ન કરી લઉં જેથી કરીને હું મારો ઘર છે સંસાર છે વસાવી શકું અને મારો એ ફેરો તો ખાલી ન જાય. આવું વિચાર કરી અને એ રેલવે સ્ટેશને જાય છે ત્યાં તો એના ગામના એક ગંભીરસિંહ નામના વ્યક્તિ છે ને એ મળી જાય છે કે તને ગામના લોકો ગોતે છે એમ, બે વર્ષ ત્યાં તું શહેરમાં આવી ગયો પણ બધા લોકો તને ગોતે છે એમ, તારી શોધખોળ કરે છે પણ તું આટલા બે વર્ષમાં ક્યાંય મળ્યો નહીં એમ. તો આ ફેરિયાવાળાને બહુ ઉતાવળ છે, એ ઓલા ગંભીરસિંહને સમજાવે છે કે મારે બહુ ઉતાવળ છે, મારે ગામડે જવું છે. તો ગંભીરસિંહ એમ કહે છે કે તમને ગામના લોકો છે ગોતે છે, એનાથી દૂર રહેજે એમ, એનું તારે શું કામ હશે એમ. ફેરિયાવાળો છે માંડ કરી અને રેલવે સ્ટેશને પહોંચે છે અને રેલવે સ્ટેશનમાં પહોંચે છે ને ત્યાં તો ગંભીરસિંહ પાછા મળે છે ને એમ કહે છે કે હું તને કેટલા દિવસ ત્યાં શોધતો હતો એમ, તું મારી વાત તો સાંભળ એમ. ગંભીરસિંહ ફેરિયાવાળાને એક જગ્યાએ લઈ જાય અને વાત કરે છે કે હું તને એટલા માટે ગોતતો હતો કે તારા માટે એક નાતરું મેં જોઈને રાખ્યું છે. એટલે ફેરિયાવાળો કહે છે કે મારે નાતરું નથી કરવું એમ. તો કે ના ના મેં તારા માટે એને ખૂબ મનાવ્યા છે, એ તો એની દીકરી આપવા માટે તૈયાર નથી પણ મેં તારા માટે એને ખૂબ મનાવ્યા છે અને માની ગયા છે. આંગળી બતાવતા ઈશારો કરતા કહે છે કે આટલા પૈસાથી એ માની જાય છે એમ, તારા માટે મેં ત્યાં તારું જે નાતરું છે સગાઈ છે એ ગોઠવી છે. આ સાંભળી અને ફેરિયાવાળો છે એ દુઃખી થાય છે, ક્યાં ગંભીરસિંહ પૈસા માટે મારું નાતરું કરાવે છે, ખરેખર મારે લગ્ન કરવા છે પણ આવી રીતે નહીં, મારે મારા ગામની જે ઓલી પ્રેમિકા જે વિધવા છે એનો પતિ છે મૃત્યુ પામ્યો પણ મને એની હારે પ્રેમ સંબંધ છે, મારે એની હારે લગ્ન કરવા છે. ગંભીરસિંહને ના પાડે છે કે મારે તમારી જ બતાવેલું નાતરું છે એ નથી કરવું, મારે ગામડે જવું છે.
ફેરિયા વાળો જ્યારે વતને પહોંચે છે ને ત્યારે એને જાણ થાય છે કે પેલી ગામની જે વિધવા સ્ત્રી છે ને એ તો કોઈક ત્રીજા યુવક હારે કાળું કરી એટલે ત્રીજા યુવકનું બાળક પોતાના પેટમાં લઈ અને અહીંથી આ ગામ છોડી અને ક્યાં જતી રહી છે એનો બે વર્ષથી કોઈને પણ પત્તો નથી લાગતો. આ વાત સાંભળતા જોજો ફેરિયાવાળો જે યુવતી માટે બધું કામ ધંધો છોડી અને આટલો ઉતાવળથી આવે છે ગામડે અને હવે એને ખબર પડે છે કે યુવતી તો કેટલી ચરિત્રહીન હતી એમ. એને મારી હારે જે પણ પ્રણય ક્રિયા કરી અને હવે એ કોઈક ત્રીજા જ વ્યક્તિ હારે એ ભાગી જાય છે તો મારો તો આ ફેરો પણ ખાલી ગયો. બંગડી વેચવા માટે ઓલી સ્ત્રીના ઘરે ગયો તો અહીંયા પણ એને કાંઈ વસ્તુનો લાભ ન થયો અને અહીંયાથી ભાગતો અહીંયા ગામડે આવ્યો તો જે સ્ત્રીને પ્રેમ કરતો તેવું પોતે માનતો હતો ને એ સ્ત્રી પણ એને દગો દઈ અને કોઈક ત્રીજા પુરુષ હારે વહી ગઈ એટલે આ ફેરો પણ એનો ખાલી જાય છે. આ જે સ્ત્રીને બંગડીઓ વેચી હતી તેના પ્રત્યે જાગેલો જે અનુરાગ હતો ને એની સૃષ્ટિ એના પરિણીત અને પ્રણય જીવનની જાણ થાય ને ત્યારે જ એક તો એનું હૃદય ઘવાઈ ગયું, એના આ ખાલી ફેરા થઈ ગયો. હવે જ્યારે જાણવા મળે છે કે ગામની અને એના પ્રત્યે અનુરાગી એટલે પ્રેમ ધરાવતી જે ઓલી વિધવા સ્ત્રી હતી ને એ પણ કાળું કરી અને ગામમાંથી જતી રહી છે ત્યારે ખરેખર આ ફેરિયાવાળાને એકદમ જે આઘાત લાગે છે કે મારા તો બે ફેરા ખાલી, મારા તો આ બીજો ફેરો પણ ખાલી થયો, મને કોઈ પાસેથી કાંઈ પણ ન મળી શક્યું, મારા તો બે ધક્કા છે ખાલી થાય છે અને કાંઈ પણ વસ્તુ ન મળવાના લીધે કોઈ પ્રત્યે જે આકર્ષણ હતું અને એના બીજી સ્ત્રી પ્રત્યે જે પ્રેમ હતો એ બેમાંથી એકય સ્ત્રીને મળતી નથી એટલે એનું હૃદય જે એકદમ ઘવાઈ જાય છે અને છેલ્લે નિઃશ્વાસ નાખીને એટલું જ કહે છે કે આ ફેરો પણ ખાલી, બે એટલે બીજા ફેરો પણ ખાલી. આ તમારી વીણેલી નવલિકાની ત્રીજી નવલિકા હતી ખાલી ફેરો. પણ મિત્રો આપણે અહીંથી એ શીખવા મળે કે આપણે આપણા જીવનના જે ફેરાઓ છે ને એ ખાલી નથી જવા દેવાના, આપણે સરસ મજાનો અભ્યાસ કરવાનો છે, સારી રીતે પરીક્ષા આપવાની છે અને પરીક્ષામાં સારા માર્ક લઈ આવીને ઉત્તીર્ણ થવાનો છે. આપણો આ જે ફેરો છે એને ખારી વ્યર્થ નથી થવા દેવાનો. અહીં તમારી આ સ્ટોરી છે પૂરી થાય છે, ફરી પાછા મળીશું. જય મુરલીધર.